તારા ઠાઠિયાના છે ને કોઈ 5000 નહીં દે. આ કઈ લેવાનું તો છે નહીં. શેઠાણી પૂરા 60000 માં લીધી છે હપ્તેથી. આહા, હપ્તેથી લીધી છે. હવે હપ્તેથી લીધી હોય ને આટલા વર્ષો ચલાવી હોય પછી કોઈ આના રૂપિયા દે? 3 વર્ષ થયા છે શેઠાણી. 3 વર્ષ થયા છે ને? બોલ, આના 10000 આપીશ, આનાથી વધારે મારથી કાંઈ નહીં દેવાય. શેઠાણી થોડું સમજો ને, મારી છે ને બેનના લગ્ન છે, એના માટે મને પૈસાની સખત જરૂર છે. તારી બેનના લગ્ન લીધા તો મને પૂછીને લીધા તા? હ, તારી બેનને પરણાવવાની હતી તો મને પૂછ્યું તું. હું આ તારા ઠાઠિયાના 10000 આલી, તાર જોઈએ તો બોલ. થોડુંય નહીં અને ઘણુંય નહીં. આ દુર્ગા એકવાર બોલે ને કે આના 10 આપે એટલે 10 જ આપે. પણ હમણાં પૈસાની બહુ જરૂર છે. પૈસાની જરૂર તો મને છે ને, આ માણા માત્ર બધાને પૈસાની જરૂર હોય. હું શું કહું છું, આ તારા ઠાઠિયાના 10000 આવશે, તારે જોઈએ તો બોલ. બાકી દુર્ગા આ હાલી ભાઈ કઈ કહો ને. 12000 દઈ દો ને. અચ્છા, 12000 દઈ દો. મજબૂરી છે, પૈસાની મજબૂરી છે. અરે મજબૂરી તો મને છે, આ ગામ આખાને રૂપિયા આપીને બેઠી છું. પૈસાની મજબૂરી બધાને હોય ભાઈ. આ ગામ આખું છે ને મારી પાસે ગરીબ પાસે 60000ની ગાડી છે. ઈ વ્યક્તિ ગરીબ? અરે વારે વાહ. પણ શેઠાણી, એ ગાડી અમે હપ્તેથી લીધી છે, રોકડેથી નથી લીધી. રોકડેથી લીધી હોય કે હપ્તેથી લીધી હોય, હપ્તા જો હમણાં જ પાઈક પટી છે. તને તારી આ ગાડીના 10000 મળશે, તારે જોઈએ તો વાત કર. બાકી આગળ હાલતી નો થા ગાડી લઈને. હાલ એક કામ કર, મેં છે ને આ ગામમાં ઘણા દાન કર્યા છે, આ ગાડીના 10 ના 11 આપું. બાકી આનાથી વધારે કાંઈ નહીં થાય. બોલ, 1000 માફ હો મારા તરફથી તને. બોલ, મંજૂર છે? આમ ત્યારે 2 3 4 5 આ પકડ, 5 અને આ બીજા પકડ, 5 એટલે કે 10000 11000 તને દીધા. હો, હવે સાંભળ, આ 11000માં તારી બેનના લગ્ન કર કે પછી એની વિદાય કર કે ગામ જમણ કર, એ તારે જે કરવું એ કર. હાલતી નથી, હાલ નીકળ. એ ભાઈ નીકળો નીકળો, હાલ. એ ચાવી કોણ આલી જાય? હા, ગાડી તો સારી લાગે છે. લો, આ તો એના સ્વીસેથી ચાલુ નથી થતી. અને પાછો મોટો આવ્યા તો 60000ની ગાડી છે શેઠાણી, મેં હપ્તે હપ્તે લીધી છે. હવે તારા હપ્તાવાળી જહાજ હતી હોય તો હવે આનો સોદો હું 30000માં કરી. એ રામલા, બટા અશોક, એ અશોક કેટલેક પહોંચી ગયું તારું કામ? આ બસ જો, હવે થોડુંક બાકી છે. જે આ બધું સાફ કરવાનું બાકી છે ને બટા? હા, સારું સારું. થાકી ગયો હોઈશ કા? હાવ થાકી ગયો. આનાથી છે ને બા શરીર મજબૂત બને. અને હા બટા, શરીર મજબૂતય બને. અને બીજું, એ બપોરાનો ટાઈમ થવા આવે ને, બપોરાનો વખત થવા આવે ને, ત્યાં પેટમાં ભૂખે હારી લાગે. હા, હે ને? અને પાછું આ રાંધે એવું બહુ મીઠું. સાચી વાત છે, એની રસોઈમાં ખરેખર ભાવ છે. હા, અને બા હું તમને શું કહું? બોલ ને બેટા. આપણી સેવડી વાવી ને, હા, એમાં જીવાત પડી ગઈ છે. એમાં જીવાત પડી ગઈ છે તો હવે દવા સાટવી પડશે. દવા તો સાટવી પડશે એ વાત હશે, પણ ઘરે પૈસાય નથી. કેટલાક પૈસા જોઈ? એમાં થોડો ખર્ચો થાય જ ને. પણ એ બેટા, એક તો આપણે માથે દેવું છે, તો પછી હવે આટલા બધા રૂપિયા લાવશું ક્યાંથી આપણે?
આપણને કોણ ટેકો કરે? તારા ધ્યાનમાં કોઈ છે? તુંય તે ઓલા સગનને પૂછતો હોય તો પણ બા, આપણા ગામના ઓલા દુર્ગાબેન છે ને, એ વેજે પૈસા આપે છે. હાલો ને એને પૂછી જોઈએ આપણે. એટલી દુર્ગા? હા. પણ બા, તમને ખબર છે ને, એની પાસેથી તો આપણે પૈસા લીધેલા છે. હા, લીધા હોય. અને મને એવું લાગે છે કે એનું વ્યાજે ઓછું હોય કા? એ ઓછા વ્યાજે નથી દેતી. પણ છે ને, તું ઉપાધિ કર ને, હું બેઠી છું ને બેટા. મેં તમને છે ને પૂછ્યા વગર હું એની પાસે 15,000 રૂપિયા પહેલાં લઈ આવ્યો છું. જો, મને તારા પર છે ને પૂરેપૂરો ભરો હશે કે તું છે ને પૈસા ઉડાડવા નહીં લાવ્યો હોય. તું કંઈક કામેથી જ લાવ્યો હશે. ભલે ને લાવ્યો, એ તો આપણે ધીરે ધીરે એને વાળી દેવું. બિયારણના અને આ મજૂરના દેવાના હતા ને, એટલે ત્યારે લાવ્યો હતો. તો પછી હવે એમાં કે તારે મને પૂછવું પડે? હા, એ પૈસા લાવીને તે તારા લુગડા લીધા હોય ને કંઈક ખાધું પીધું હોય તો હું તને ઢખું. પણ નહીં તો કામે લીધા હોય ને હું કંઈ બોલું તને બેટા. કાંઈ ઉપાધિ કરમાં હો, એ બધાએ વાળી લેવું. અને હા, જો તારી વાતે સાચી જ છે. આપણે દુર્ગાબેન પાસે જઈ અને એને છે ને હું થોડીક આજીજી કરીશ ને, અને તું એ આપશે પૈસા. પણ કેટલાક જોઈએ છે ને, એ તારે મને કહેવું પડશે. ખાસ કરે 15-20 હજાર લેતા આવો ને તો હજી થોડાક મજૂર બાકી છે ને, એને મજૂરી દેવાન બાકી છે. હા, તો એને એ દેવાય જાય અને સેવડીનું થઈ જાય. હું છે ને, મારો વિચાર એમ થાય છે કે દુર્ગા પાસેથી છે ને પછી 1,000 લઈ આવું. તો 5-1,000 પૈડા હોય ને તો પછી ઘડી ઘડી કોઈની પાસે માગવા નહીં. અને પછી બટા એટલી મહેનત કરશું ને કે દુર્ગાબેનના પૈસા આપણે વાળી લેવું. હા, હો ને. અને બા, એ આ પહેલા પૈસા લઈ ગયો છે એનું કાંઈક કે ને, તો એને કહેજો એને કંઈ થોડાક ટાઈમ આપી દેવો. એ હું એ તું ઉપાધિકરમાં ઉપાધિકરમાં બટા હું હાસી લઈશ, એ બધું હું કરી લઈશ. ને પાછી છે ને આમ દુર્ગાનો સ્વભાવ થોડોક આકરો ખરો, પણ પાછો મારી હારે તો હારોય ખરો. એટલે હું એને પૂછી લઉં. હોને, ભલે. જા, તું તાર કામ પતાવ બટા. અને જો બપોરે ટાણે આવી જાજે પાછો. ભલે બા. એ આ તમને કેટલી વાર કીધું છે કે આ ગામના 4 જગ્યાએથી તમારે જે રૂપિયા લાવવાના અને ટાઈમે તમારે લઈ આવવાના. પણ નહીં, આ તમારી ધાકધમકી તો કશે હાલતી જ નથી. તો આ લાવ્યો તો ખરો? આ કે આકાશમાંથી પીડ્યા છે? ના ના, આકાશમાંથી નહીં, આ મારી તિજોરીમાંથી છે ને. મેં દીધા ને પછી તિજોરીએ કમાણી કરીને મને દીધા. હા, તો પણ લાવ્યો તો ખરો ને હું. સારું, તમે લઈને આવ્યા એ વાત સાચી. પણ મને પહેલાં એમ કહો, આ ઓલા ગોવિંદ્યા ને તમે કેમ આટલા રૂપિયા ધરો છો? હ, ગોવિંદ્યા હસ્તક આપણે વહીવટ કેવડા કર્યા છે, ગોવિંદાને સાચવવો તો પડે ને. હા, ગોવિંદ્યા હસ્તક વહીવટ ગમે તેટલા કર્યા હોય એને હું સાચવવાનો? એક નંબરનો ચીટર્યો છે, ચીટર્યો. ગામમાં ઘણાનું કર્યું છે ને, એક દાડો છે ને આપણું કરી નાખશે. એ હું કરતો તો કપાળ. આ દુર્ગાની વાત છે ને, ક્યારેય ખોટી ના પડે. જોજો, તમે જે દી તમે ઊંધા પડશો ને એ દી તમને ખબર પડશે કે હું સાચું કહેતી હતી. પણ હું હવે છે ને સીધો એને વહીવટ જ નહીં કરું. તારે વહીવટ કરવો તો મને કહેજે, તું કહે તો હું આપીશ, પછી મારું નામ લેતી નહીં. હા હા, તે દી હું કહેતા હતા એ તો 5% વ્યાજ આપે ને ગામમાં બીજે બધેથી આપણને 2% મળે. આ 5%ના ચક્કરમાં છે ને કોક દી ઊંધા પડીશું આપણે. તે પહેલો વહીવટ મેં કર્યો હતો કે તે કર્યો હતો? હા, તો મેં કર્યો હતો ને, એ રૂપિયા મેં પાછા લઈ લીધા. હવે બધા વહીવટ તમે કરો છો. હા, તો હું વહીવટ કરું તો હવે તું મને ના પાડ ને, કે આને નહીં દેતો એટલે નહીં દઉં. મારી ઉપર તો માછલા ધોવાના, ગામમાં કાળા તડકાનું રખડવાનું મારે, આ ખાટલા પર બેહીન પડા કે ઠોકવા. જો તમે વધારે નહીં બોલતા, મારા ધણી છો ને એટલે ચૂપ રહીશું. બાકી છે ને તમારું જરબું તોડતા મને આવડે છે. મને છે ને લાજ શરમ નડે છે, સમજી ગયા? મને તો બધું નડે છે, હવે ક્યાં જાઓ? તમારો જીભડો છે ને તમે કાબુમાં રાખો ને ત્યાં સુધી હારું છે. તમને ખબર છે આ પેલા ભીખા કાકાએ શું કર્યું? એ હારું, આ પૈસા જમા કરી ને ભીખા કાકા જ્યાં તબલે મારે. આ તો હિસાબ છે ને, એ જમા પાડ પાછી એમ કે લાવવા નથી. એ જમા જ પાડ્યા છે, દર વખતે રૂપિયા જમા જ પાડ્યા છે. આ ગયા મહિનાના 10,000નો હિસાબ તમે મને તો આપ્યો. તો બીજા કંઈ ખર્ચા નહીં લાગતા ગાડીમાં? પેટ્રોલ બેટ્રોલ કે પાણીમાં હાલે? વાહ રે વાહ, પેટ્રોલ બેટ્રોલ તે હશે ને. 2-11 નંબરની ગાડી પકડીને ચાલવા માંડવાનું અને ચાલતા ચાલતા રૂપિયા ઉઘરાવવાના, આવા પેટ્રોલ નહીં બાળવાના. જાય એક બી તડકામાં ખબર પડે કેમ જવાય. હું કામ જાઉં? હા,
બાયરી હું કરે ઘરના કામ કરે ને હિસાબ આસરે પણ કોક દી પ્રેમથી વાત કરાય નકરા વડકાત નો કરાય બાચાત કરતી હો કુતરેન જમ પોતે તો જાણે પોતાના મુખમાંથી વાણી વરસાવતા હશે અને એવા ફૂલ વરસાવતા હશે ને કે મને તો એવું જ લાગતું હશે વાહ વાહ મારા પતિ પરમેશ્વર કેવું સારું બોલે છે પણ તમારા દાંતામાંથી છે ને કૂતરા ભસતા હોય એવું જ લાગે છે મને તો એમ કે આજ પૈસા લઈને જાવશો તો રાજી થાય પ્રેમથી બે વાત કરશે ત્યાં તો હું વડ કંડા જ છે જો હવે તારા મહેમાન આ મહેમાન નથી આ માંગનાર છે બોલો હું કામ આવવાન થયો દુર્ગાબેન જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ દુર્ગાબેન પૈસાની જરૂર પડે ત્યારે તમારી પાસે જ આવવું જોઈએ હા હા આ આખા ગામની અંદર એક દુર્ગાસ તો છે જેને લોકોની દયા આવે છે ને રૂપિયા હાલે છે પણ મારા આંગણે તમને જ્યારે રૂપિયા જોઈતા હોય ને ત્યારે જ આવો છો કા પણ દુર્ગાબેન કામ વગર તમને હેરાની ન કરાય ને હા હા મને કામ વગર હેરાન ન કરાય કા તમે તો પેલા ગણપત કાકાને ત્યાંથી વ્યાજે રૂપિયા લેતા હતા ને આજે દુર્ગાનું આંગણું કેમ સડ્યા દુર્ગાબેન ગણપત કાકાને ત્યાંથી મેં ક્યારેય નથી લીધા જો હશે મારો અશોક લઈ ગયો ને તમારી પાસેથી 15,000 એ જ અમે પહેલાં લીધા છે3 મહિનાનું વ્યાજ નથી દીધું અને હવે બીજા રૂપિયા હાના પર આપવા મારે તમને દુર્ગાબેન બધા પૈસા તમારા દૂધે ધોઈને દઈ દઈશ મારે દૂધે નથી ધોવા અને દહીં નથી ધોવા બરાબર અને મારું આંગણું સડવું નહીં તમને ખબર નથી ગણપત કાકા પાસે ત્યાં ડોહીએ 50,000 લીધા છે અને આ વાત મને ગામમાંથી ખબર પડી છે ના દુર્ગાબેન ગણપતભાઈ ત્યાંથી અમે ક્યારેય ગયા જ નથી સો દુર્ગા ઘરમાં બેઠી હોય ને પણ ધ્યાન એનું આખી ગામમાં હોય સમજ્યા આ તમારી વહુના ઘરેણા મૂક્યા હતા અને તમે રૂપિયા કોની પાસેથી લીધા હતા અમને જ મૂક્યા એ વાત ખોટી છે મેં ગામમાં પાકું કરી લીધું નથી મૂક્યા એ તને ખોટી વાત મળી બરાબર ક્યાંય નથી મૂક્યા તો આ વખતે રૂપિયા હું ત્યારે જ આપીશ જ્યારે તમે તમારી વહુના ઘરેણા મને આપવા આવશો દુર્ગાબેન વહુના ઘરેણા એના પિયરના છે એ મારાથી ન મૂકાય અને મારી તો પરિસ્થિતિ જ નહોતી એટલે મેં તો કાંઈ દીધા જ નહોતા એને ઘરેણા પણ દુર્ગાબેન હું હસું કહું છું દુર્ગાબેન આ વખતે મારા પર દયા કરો મારે શેરડીમાં છે ને જીવાત લાગી ગઈ છે અને જો એ પાક મારો બળી ગયો ને ખરાબ થઈ ગયો ને તો પછી ઉપજ કાંઈ નહીં આવે બસ આ દઈ ગયો પછી આ ને ઓલા 15 બધાય હું તમને વાળી દઈશ વ્યાજ સાથે પણ દયા કરો મારા પર તમારું શું કેવું છે કેટલા ટકે દેવાય અમારા વાડીમાં છે ને ઉપજ હારી આવશે ને તો તમારા બધા પૈસા અમે ચૂકવી દઈશું લો બોલો હવે તો આ ડોહીની હારે એની વહુની ઝીબડી આવી ગઈ છે ઠીક છે કેટલા જોઈએ છે 25 પછી કારણ કે દવા આખા ખેતરમાં દવા નાખવાની અને પછી હજી બિયારણ લાવવાનું છે ઘરમાં ખાવાના નથી 25 એટલે 25 રૂપિયા કે 200 કે 25,000 ગરીબ ઘર જોઈ ને 10% દીધા હતા એટલા બધા ટકા ન કરું તો સારું છે કારણ કે હવે તો બિયારણ બહુ મોંઘું થઈ ગયું છે મારી ગામમાં તમે ભાવ તો પૂછો વ્યાજનો 5% 10% લેસ પણ હસું કહું અમે ગામમાં ક્યાંય તપા કરવા ન જતા આ રોગશાળા પછી તો કોઈ પૈસા જ નહીં આપતા એક કામ કરો 5% વ્યાજે 25,000 જોઈતા હોય તો બોલો બાકી એ હાલતી ના થાવ હાલો દુર્ગાબેન હસું કહું તમારો આટલો સારો સ્વભાવ છે ને એટલે હું ગામમાં ક્યાંય ન જતી તમારા સિવાય તમારો જ આશરો છે પેલા તમે 3% 25,000 અને હું 3% ના રૂપિયા કાપી લઈશ
ત્રણ મહિનાના વ્યાજના રૂપિયા કાપી લીધા છે. તને પોસાય તો લઈ જા, બાકી મારે કાંઈ તને દાન તો દક્ષિણા કરવાની છે નહીં. તમે તમારા માં છો નહી ચૂકવે ને તો આ દુર્ગા ને છે ને રૂપિયા કઢાવતા આવડે છે. એવું નહીં કરવું પડે. હવે જેટલી ઉપજ આવતી જાય ને બધી હું અહીંયા જમા કરાવતી જાય. હારું હારું, હાલતી નથા. હાલ બેટા.